गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपे प्रकरण 10 भारत कृषि नो अभ्यास करी रिया छे। छेल्ला लेक्चर मां आपणे જોઈ ગયા કે ભારતની કૃષિના પ્રકારો કેટલા છે, ભારતની કૃષિ પદ્ધતિઓ કેટલી છે। તો આપણે જોયું કે ત્રણ પદ્ધતિથી આપણે ત્યાં ખેતી થાય છે, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી। સજીવ ખેતી એવી ખેતી છે કે જેમાં કોઈ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કે યુરિયા ખાતર નખાતું નથી। તો શું કરવામાં આવે છે, તો કે પાકના સંરક્ષણ માટે, પાકના પોષણ માટે એમાં દેશી છાણિયું ખાતર, બરોબર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે। કારણ કે આ બધાથી રાસાયણિક ખાતરોથી માનવીના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસરો થવા લાગી હતી, એટલે લીમડાનું દ્રાવણ, છાશ, ગૌમૂત્ર, છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે વાપરવામાં આવે છે। સજીવ ખેતીની જે પેદાશો થાય છે એકદમ ક્વોલિટી વાઇઝ, ગુણવત્તા વાળી, સોડમદાર, એકદમ સુગંધીદાર હોય છે, એમાં કુદરતી સ્વાદ, મીઠાશ હોય છે। ઘણીવાર તમે જોજો કે આપણે અમુક શાકભાજી જમીએ તો એમાં મીઠાશ નથી આવતી, જમી લઈએ છીએ પણ અંદરથી જે આપણને ઉમળકો આવવો જોઈએ કે હજી લઈએ એવું થતું નથી। જ્યારે સજીવ ખેતીની પેદાશ હોય એમાં સુગંધ હોય છે, સ્વાદ હોય છે, સોડમ હોય છે, એમાં વધુ ખનીજ, વિટામિન અને આપણા જીવન માટે જરૂરી પોષક તત્વો હોય છે, અત્યારે એની ખૂબ માંગ છે। ટકાઉ ખેતી કોને કહેવાય, તો આપણે જોઈ ગયા કે ટકાઉ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે, એટલે કે પાકને બદલી નાખવામાં આવે છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે, પરંતુ કેટલો, તો કે જરૂર પૂરતો જ ઉપયોગ થાય છે, વધારે પડતો ઉપયોગ થતો નથી। કીટક એટલે કે જંતુઓ અને નિંદણ એટલે નકામા ઘાસ માટે કંટ્રોલ કરવા માટે જૈવિક અને જળ સંરક્ષણ ઉપર ધ્યાન રાખવામાં આવે છે। મિશ્ર ખેતી, તો મિત્રો આપણે જોઈ ગયા કે મિશ્ર ખેતીની અંદર શું કરવામાં આવે છે, તો મિશ્ર ખેતીમાં પશુપાલનની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, વન્ય સંપત્તિનું એકત્રીકરણ, મત્સ્ય ઉદ્યોગ, ખેતીની સાથે જે આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે ભારતની કૃષિના પ્રકારો, ઋતુ અનુસાર ભારતમાં કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે, જેમ કે ચોમાસુ પાક એટલે કે ખરીફ પાક, શિયાળુ પાક એટલે રવિ પાક અને ઉનાળુ પાક એટલે જાયદ પાક। ચોમાસામાં લેવામાં આવતો ખરીફ પાક, શિયાળામાં લેવામાં આવતો રવિ પાક અને ઉનાળામાં લેવામાં આવતો જાયદ પાક। ખરીફ પાકનો સમય હોય છે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર, રવિ પાકનો સમય હોય છે ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ અને જાયદ પાકનો સમય હોય છે માર્ચ એપ્રિલ થી જૂન। આપણે એના ઉદાહરણો જોઈ ગયા કે ડાંગર છે, ઘઉં છે, કપાસ છે, આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે, જ્યારે ઘઉં અને ચણા અને સરસો રવિ પાકના ઉદાહરણ છે, જ્યારે ડાંગર, તરબૂચ, કાકડી, શાકભાજી આ બધા જાયદ પાકના ઉદાહરણ છે। હવે આજે આપણે નવો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ, આમાંથી તમને એમસીક્યુ પૂછાશે। મેં જે કોષ્ટક તમારા મટીરિયલમાં છે એ જ કોષ્ટક અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે, જેથી તમારું ધ્યાન સતત ત્યારે, એટલે પાકો કરવાની ગોખવાની જરૂર નથી, સમજી લ્યો એટલે આવડી જશે। એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ કઈ કૃષિ પેદાશો લેવામાં આવે છે, તો ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, તમે આઠમા નવમાં ભણી ગયા ને કે આપણું ભૂપૃષ્ઠ છે, ભારતની ભૌગોલિક જે રચના છે એને પાંચ વિભાગમાં વહેંચી દેવામાં આવી છે। એક બાજુ ઉત્તરના સરસ ફળદ્રુપ મેદાનો છે, ઉત્તરમાં હિમાલય પર્વત છે, દક્ષિણનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે ત્યાં ઊંચું નીચું ભૂપૃષ્ઠ છે, ક્યાંક રણ છે, તટીય કિનારાના મેદાનો છે, જંગલો છે, તો આવી રીતે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે। આખા ભારતમાં કાંઈ એકસરખું બધું હોતું નથી, ભૌગોલિક ભારતના જે રાજ્યો છે, ભલે દેશ આપણો છે, એક જ દેશના રાજ્યો છે, છતાં રાજ્ય રાજ્ય વચ્ચે હવામાનમાં પણ ફરક છે। તમે જુઓ છો કે આપણે અહીંયા
गर्मी गर्मी करता हो तो काश्मीर ना लोगों ने एकदम ठंडी लगती हुई। काश्मीर ना लोगों गरम कपड़ा पहरी ने फरता हो, आखा कपड़ा पहरी ने फरता हो। क्या वरसाद चौमासु अनराधार आपो जो मेघालय ने आसाम नो विस्तार छे तो सात सात महीना स्कूलों बंद रहे छे। केटलो वरसाद ईच वरसाद वाळो विस्तार छे। એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ જે પ્રમાણે હોય એ પ્રમાણે એની જમીન હોય। ક્યાંક જમીન કાળી છે, ક્યાંક રાતી છે, ક્યાંક પોચી છે, ક્યાંક પઠણ છે, ક્યાંક પડખાઓ છે, ક્યાંક પર્વતીય છે। તો જે રીતે જમીન હોય એ રીતે એના પાક લેવાતા હોય। બધી જમીનમાં કઈ બધા પાક લઈ શકાય નહીં, ભલે તે આપણો દેશ હોય। આપણે અહીંયા સૌરાષ્ટ્ર બાજુ ઘઉં બહુ સરસ કરી શકીએ છીએ, પણ આપણે અહીંયા ડાંગર નથી કરી શકતા। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગરનો પાક પુષ્કળ થાય છે, કારણ કે ડાંગરને પુષ્કળ પાણી જોઈએ। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ જાય છે અને લાંબુ ચાલે છે। જો ગુજરાતનો જ પાક છે, એક જ રાજ્ય તમે લો, તો સૌરાષ્ટ્રમાં ડાંગરનો પાક ઓછો થાય છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી આપણે પંજાબમાં તમે જુઓ કે વરસાદ નથી પડતો, પણ નહેરની સુવિધાને લીધે પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય છે। ક્યારેક આપણે ગુજરાત પણ પંજાબ પાસેથી ઘઉંની આયાત કરીએ છીએ, મંગાવીએ છીએ। તો કહેવાનો અર્થ એ છે કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિમાં વિવિધતા છે, એટલે આબોહવાની વિવિધતા, જમીનની વિવિધતા, વરસાદની વિવિધતા, એ બધાને કારણે ભારતમાં જુદા જુદા રાજ્યમાં જુદી જુદી કૃષિ પેદાશો લેવામાં આવે છે। તો જુઓ અહીંયા તમને એક માર્કમાં જ્યારે પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ કઈ કૃષિ પેદાશો લેવામાં આવે છે, તો તમારે આ ટાઇટલ લખવાનું છે, ભારતમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પિયા, રોકડિયા પાક, ઔષધીય મસાલા, ફળ અને શાકભાજી વગેરેની કૃષિ પેદાશો લેવામાં આવે છે। હવે તમે જુઓ કોષ્ટકમાં નજર કરો, બોર્ડ પર નજર કરો, ધાન્ય પાકોમાં ક્યાં ક્યાં પાકો લેવામાં આવે છે અને ધાન્ય પાક કોને કહેવાય? તો ધાન્ય પાક એટલે રોજ બરોજ આપણે જે ખાવાના ઉપયોગમાં લેતા હોય એને ધાન્ય પાક કહેવાય। તો જુઓ ડાંગર, સૌથી પહેલા ડાંગરનું નામ છે, તમારે આ યાદ રાખવાનું છે, કોમન સેન્સનો પ્રશ્ન છે। તમને એવું હોય કે ભલે ઘઉંને અનાજનો રાજા કહેવાય છે, અનાજનો રાજા ઘઉં છે, પણ આખા વિશ્વમાં અને આખા ભારતમાં સૌથી વધુ જો કોઈ ધાન્ય ખવાતું હોય તો એ ડાંગર છે। એટલે તમે જુઓ ડાંગરનું નામ પહેલું છે ડાંગર, ઘઉં, ડાંગર એટલે ચોખા ભાત, જુવાર એટલે જાર, બાજરી, મકાઈ અને જવ, જવમાંથી દાણો નીકળે, જવનું પાણી પણ પીવામાં આવે છે, જેને આપણે બિયર કહીએ છીએ, એ જવ પણ ધાન્ય છે। તો ભારતમાં આટલા ધાન્ય પાકો લેવાય છે। હવે તમને એમસીક્યુમાં એમ પૂછ્યું હોય નીચેનામાંથી કયો ધાન્ય પાકનો પ્રકાર નથી, તો ત્રણ આપ્યા હશે અને બાજુમાં ચણા મૂકી દીધું હોય તો તમને ખબર હોય ને કે ચણા ધાન્ય પાકનો કહેવાય, ચણા કઠોળ કહેવાય, બરોબર છે? અથવા નીચેનામાંથી કયો ધાન્ય પાકનો પ્રકાર છે, તો ત્રણ નહીં હોય એક હશે। એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે ભારતમાં ક્યાં ક્યાં ધાન્ય પાકો લેવામાં આવે છે। તો ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ। બીજું જુઓ ભારતમાં ક્યાં ક્યાં કઠોળના પાક લેવામાં આવે છે, તો ભારતમાં તુવેર, મગ, મઠ, ચણા, વાલ, વટાણા, અડદ, મસૂર આ બધા કઠોળના પાક લેવામાં આવે છે। ભારતમાં ક્યાં ક્યાં તેલીબિયા લેવામાં આવે છે, તેલીબિયા જેના બીમાંથી તેલ કાઢવામાં આવે છે એટલે તેલીબિયા। તો તમે જુઓ એમાં સૌથી પહેલા મગફળી આવશે, કારણ કે આપણે બધા સૌથી વધુ પસંદ કરીએ છીએ મગફળીનું તેલ, સિંગ તેલ, પછી તલનું તેલ એટલે તલ, તલમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, સોયાબીન, પુષ્કળ પ્રોટીન એમાં રહેલું હોય, સોયાબીનના બી હોય એમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, એરંડા, આપણે જે અનાજ તમારા ઘરે આવે છે અને તમે જોતા હશો કે દિવેલ આપીએ છીએ, બરોબર, આપણે એરંડિયું આપીએ છીએ ને ઘઉંને, એને 12 મહિના રાખવા માટે એ એરંડાની ખેતી થાય છે, એમાં એરંડા ઉગે છે, એને પીલીને પછી એમાંથી તેલ કાઢવામાં આવે છે, સરસો,
આપણે ગુજરાતમાં ઓછું ચલણ છે, બાકી ઉત્તર પ્રદેશ ને એ બાજુ બધા જમવામાં અથાણામાં બધે સરસવનું તેલ વાપરે છે. સિંગતેલ કરતા સરસવનું તેલ ગુણકારી હોય છે, પણ આપણે એને ભાવતું ન હોવાથી આપણે એનો ઉપયોગ કરતા નથી. સૂર્યમુખી, સૂર્યમુખીના બીમાંથી પણ તેલ કાઢવામાં આવે છે. નાળિયેર, એટલે જેને આપણે કોપરેલ તેલ કહીએ છીએ, માથામાં નાખીએ છીએ. દક્ષિણ ભારતના લોકો જમવામાં પણ ઉપયોગ કરે છે, કારણ કે ત્યાં પુષ્કળ નાળિયેરી થાય છે. અને અળસી, અળસી એટલે તમે મુખવાસમાં, જેના ઘરે મુખવાસ બનતો હશે એને ખબર હશે કે અળસીમાંથી પણ તેલ કાઢવામાં આવે છે. ત્યાર પછી પીણાં, તો ભારતમાં ક્યાં પીણાના પાક લેવાય છે? તો એક તો આપણે ચાનું વાવેતર થાય છે, એટલે ચા, કોફીનું આપણે વાવેતર કરીએ છીએ, કોફી. અને કોકો, કોકો છે પણ એક ફળ છે, કોકોના વૃક્ષ ઉપર એના ફળ આવે, એને પીણા તરીકે ઉપયોગ થાય છે. પેય જળ, દાખલા તરીકે ડ્રિંકિંગ ચોકલેટ જે આવે છે તમને બધાને ખબર હશે, પછી ડાર્ક ચોકલેટ આવે છે, એકદમ કાળાશ ઉપર જે ડાર્ક ચોકલેટ આવે છે એ બધામાં કોકોનો ઉપયોગ થાય છે, કેકમાં પણ કોકોનો ઉપયોગ થાય છે. રોકડિયા પાક ક્યાં લેવાય છે ભારતમાં? તો મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે જે પાક કોઈ ઉદ્યોગ માટે કાચો માલ આપતો હોય અને જે પાકની બજારમાં ખૂબ માંગ હોય અને જેને વળતા તરત જ વળતર મળતું હોય એને રોકડિયો પાક કહેવાય. તો ભારતમાં ક્યાં રોકડિયા પાક લેવાય છે? તો ભારતની અંદર કપાસ, શેરડી, તમાકુ, શણ અને રબર, આટલા રોકડિયા પાક લેવામાં આવે છે. ઔષધીય મસાલા, આપણું રસોડું, આપણા રસોડામાં 75% મસાલા બધા એવા છે કે જે ઔષધિ એટલે કે દવામાં કામ લાગે છે. જુઓ, કેરી, સોરી, જીરું, તો જીરું છે એનો આપણે ફાકી બનાવીને ઉપયોગ કરીએ છીએ, વજન ઘટાડવા માટે જીરું નો ઉપયોગ થાય છે. પછી આવે છે વરિયાળી, તો ગરમીના દિવસોમાં આપણે લોકોને વરિયાળીનો શરબત આપીએ છીએ, ઠંડકનો ગુણ ધરાવે છે. મુખવાસમાં પણ વરિયાળી વપરાય છે. ઈસબગુલ છે એ કબજિયાત મટાડે છે, દૂધની સાથે લેવાનું હોય છે. ધાણા, મેથી કડવાશના ગુણ માટે જાણીતું છે, પેટના દર્દો મટાડે છે. અજમો, અજમાનો પણ આપણે જ્યારે પણ આપણને પેટમાં દુખતું હોય ત્યારે અજમો ખાઈએ છીએ. કાળા મરી એટલે કે બ્લેક પેપર જેને કહીએ છીએ એનો ભૂકો આપણે દરેક જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. અને લસણ એ તો ઘરે ઘરે જાણીતું છે. તો આ થયા ઔષધીય મસાલા કે જેમાંથી કોઈ ને કોઈ દવાઓ બનતી હોય છે. ભારતમાં ક્યાં ફળ લેવામાં આવે છે? તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, નારંગી, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, આ બધા તો તમે આમ નામ લખી શકો, એમાં કઈ પાકું કરવાની જરૂર નથી. અને શાકભાજી, તો બટાકા, રીંગણા, ટમેટા, તુરિયા, કોબીજ, ફ્લાવર, ગાજર, આ બધા, ભીંડા અને જુદી જુદી ભાજીઓ, મેથીની ભાજી, તાંદરજાની ભાજી, પાલકની ભાજી, આ બધી ભાજી આવે. તો મિત્રો, આ કોષ્ટક છે એ આખું તો કદાચ ન પૂછાય, અને પૂછાય કે ભારતની કૃષિ પેદાશો જણાવો, તો તમારે આ રીતે કોષ્ટક બનાવી અને પાંચ છ નામ બધામાં જેટલા આવતા હોય એટલા લખવાના. આમાં તો ત્રણ જ નામ આવે છે એટલે ત્રણ જ લખવાના, બરોબર છે? તો ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા, ફળ અને શાકભાજી, આટલા પ્રકારની ભારતમાં કૃષિના પ્રકારો એટલે આટલી કૃષિ પેદાશો લેવામાં આવે છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા સુધીના પ્રશ્નો મિત્રો બહુ સહેલા હતા, તમને યાદ રહી જાય એવા. હવેના જે પ્રશ્નો આપણે ચર્ચા કરીએ છીએ એમાંથી એક, કોઈ પણ એક પાક ત્રણ માર્કમાં ટૂંક નોંધના રૂપમાં તમને પૂછી શકાય એવા પાકની આપણે હવે ચર્ચા કરીએ છીએ. કોઈ પણ પાક તમને ત્રણ માર્કમાં પૂછી શકાય, તો જુઓ હવે આપણે ચર્ચા કરીએ. ભારતના મુખ્ય કૃષિ પાક તરીકે ડાંગરની માહિતી આપો, ટૂંકમાં લખો. ભારતના મુખ્ય કૃષિ પાક તરીકે ડાંગરની માહિતી આપો, ત્રણ માર્ક માટે અગત્યનો પ્રશ્ન.
અથવા ટૂંકમાં લખો ભારતના મુખ્ય કૃષિ પાક તરીકે ડાંગર. ડાંગર શરૂ કરીએ પેલા મિત્રો હું તમને કહી દઉં કે કોઈ પણ પાક આપણે લેશું આપણે બધા પાકનો અભ્યાસ કરવાનો છે. પહેલા ધાન્ય પાકો શરૂ કરીએ છીએ, પછી આપણે જેમ જેમ આવતા ગયા એ રીતે કઠોળ લેશું, પછી તેલીબિયા લેશું, ભીણા લેશું. આ બધામાંથી તમને બે માર્કની અંદર એવો એક પ્રશ્ન 100% આવશે. અનુકૂળતા, પાકની અનુકૂળતા. દાખલા તરીકે તમને એક પૂછાણો કે ડાંગરના પાકની અનુકૂળતા જણાવો માર્ક 2, ઘઉંના પાકની અનુકૂળતા જણાવો માર્ક 2, ચણાના પાકની અનુકૂળતા જણાવો માર્ક 2. તો મિત્રો આટલું યાદ રાખી લેજો કે અનુકૂળતામાં તમારે શું લખવાનું. એટલે અનુકૂળતામાં લખવાનું પહેલું લખવાનું કે કયો પાક છે, કયો પાક છે, એટલે કે શિયાળો છે, ઉનાળો છે, રવિ પાક છે, ખરીફ પાક છે કે જાયદ પાક છે, બરોબર. બીજું લખવાનું એને કેવી આબોહવા માફક આવે છે, ગરમ, ઠંડી, ભેજવાળી, એને કેવી જમીન માફક આવે છે એ પાકને, કાપણી, પાળી, ફળદ્રુપ, રેતાળ, ગોરાળો, જમીન કેવી માફક આવે છે, એને કેટલો વરસાદ જોઈએ છે, 75 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 150 સેમી, 200 સેમી વરસાદ, અને એને કેટલું તાપમાન જોઈએ છે. ઘણા પાક એવા હશે કે જેને 75 સેલ્સિયસ ડિગ્રી કરતા વધારે તાપમાન જોતું હશે, અને ઘણા પાક એવા હશે કે 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોતું હશે. બહુ ઓછો તડકો જોતો હોય, વધારે તડકો ન જોતો હોય. તો મિત્રો પહેલા આ ધ્યાનમાં રાખી લેજો કે કોઈ પણ પાકની અનુકૂળતા પૂછાય તો આપણે આ રીતે લખવાનું છે. તમારે આ જવાબ આ નથી લખવાના મુદ્દા, આ તો હું તમને સમજાવવા માટે કહું છું કે તમારે આટલું આટલું આપવાનું છે. તમારે સીધું લખવાનું કે આ પાક ખરીફ પાક છે, તેને ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે, તેને કાળી, ફળદ્રુપ અને ગોરાળો જમીન જોઈએ છે, 100 થી 150 જેટલો સેન્ટીમીટર વરસાદ જોઈએ છે, અને 25 થી 30 જેટલું તાપમાન જોઈએ છે માર્ક 2. આટલી અનુકૂળતા લખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન ખૂબ પૂછાયો, એક માર્કમાં મને ઓળખો, મને ઓળખો, હું ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છું, મારે 100 થી 150 સેમી વરસાદની જરૂર પડે છે, મને કાળી, ફળદ્રુપ, ગોરાળો જમીન માફક આવે છે, અને મને 20 થી 30 તાપમાન જોઈએ છે. હવે નીચે ચાર પાક આપ્યા હશે, કપાસ, શેરડી, તમાકુ, રબર. તો જો અનુકૂળતા ખબર હશે તો જ તમારો એમસીક્યુ સાચો પડશે કે આ પાકની આ અનુકૂળતા છે. એમાં કયો પાક અગત્યનો છે, કયો પાક પરીક્ષામાં પૂછાઈ શકાય એવો છે, હું તમને કહેતી રહીશ કે આ રીતે પાક છે, બરોબર. ડાંગર અગત્યનો પાક છે, તો ડાંગર આપણને પરીક્ષામાં પૂછાય એવો છે. તો હવે આપણે શરૂ કરીએ ડાંગરની ટૂંક નોંધો. આપણે કહીએ છીએ પ્રશ્ન અત્યારે 3 માર્ક, પણ એ 3 માર્કના પ્રશ્નમાં આ જે 2 માર્કનો પ્રશ્ન છે એ આવી જશે, એટલે અંડરલાઈન કરતા જજો એની અનુકૂળતામાં, બરોબર. ચાલો હવે આપણે જોઈએ ભારતના ધાન્ય પાકોમાં ડાંગર. ડાંગરની માહિતી આપણે આપતા હોઈએ, ટૂંક નોંધ લખતા હોય ત્યારે સૌથી પહેલા લખાય કે ભારતના કુલ વાવેતર વિસ્તારના 75% વિસ્તારમાં, ભારતના કુલ વાવેતર વિસ્તારના 75%માં ડાંગરની ખેતી થાય છે, ડાંગરની ખેતી થાય છે, બરોબર. હવે આની નીચે અંડરલાઈન કરવાનું, તમને એમસીક્યુમાં ખાલી જગ્યામાં પૂછાય કે કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં ડાંગર વવાય છે, તો તમે જુઓ 4-3 ભાગમાં ડાંગર વવાય છે, એટલે કે 1/3 ભાગમાં ડાંગરની ખેતી થાય છે. ડાંગર અને કુલ કૃષિ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી થાય છે, એનો લખો. તો ચાલો
ડાંગર સૌથી મહત્વનો ધાન્ય પાક છે. ડાંગર સૌથી મહત્વનો ધાન્ય પાક છે. જો હવે એ પણ પૂછાય તમને કે ભારતમાં સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક કયો છે, ઘઉં, ચોખા, જુવાર કે ડાંગર, તો ડાંગર છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. વિશ્વની મોટા ભાગની વસ્તી એટલે કે દુનિયાની વાત છે, અને ભારતની આપણા દેશમાં ભારતની અડધી એટલે કુલ વસ્તીના 50% અડધી વસ્તી જમવામાં ચોખાનો ઉપયોગ કરે છે. તમને એમ લાગતું હશે ને કે બધા રોટલી જ ખાતા હોય, નહીં તો આપણે સૌરાષ્ટ્રમાં વધારે આદત છે રોટલા રોટલીની, બાકીના કોઈ રાજ્યમાં રોટલી જમાતી જ નથી, ભાગ્યે જ બનાવે છે. મોટા ભાગે અડધી અડધી થાળી ભરી ભરીને ભાત જ જમે છે. દક્ષિણના લોકો તો ભાત ને દાળ સિવાય કશું જમતા જ નથી. તમે દક્ષિણ બાજુ ફરવા જાઓ તો તમને ખબર છે કે તમને નાસ્તામાં પણ ઇડલી સંભાર મળે, ઢોસા મળે, પુલાવ મળે, કારણ કે ચોખાનું જ જમાય છે, એટલે વાનગીઓ પણ ચોખાની જ મળે. એટલે દુનિયાની મોટા ભાગની અને આપણા દેશની ભારતની અડધો અડધ વસ્તી જમવામાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. અગત્યનો પ્રશ્ન, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. આઈએમપી પ્રશ્ન તમને પૂછાય, વિશ્વમાં ડાંગરમાં સૌથી વધુ ઉત્પાદન વાળો દેશ કયો છે, તો ચીન. ડાંગરમાં ભારતનો કયો ક્રમ છે, તો ભારત બીજા ક્રમે છે ચીન પછી. એટલે વિચારો કે આપણી કરતા ચીનના લોકો છે એ ખાવામાં ડાંગરનો ઉપયોગ વધારે કરે છે. હવે એ જો અનુકૂળતા શરૂ થાય છે, મેં તમને કીધું બે માર્કનો પ્રશ્ન, ડાંગર ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે, ચોમાસાનો પાક છે. ઉનાળામાં નો લઈ શકાય, શિયાળામાં નો લઈ શકાય, પુષ્કળ પાણી જોઈએ ડાંગરને. એટલે ઉષ્ણ એટલે ગરમ, જ્યારે ગરમ વાતાવરણ હોય, જો શીત કટિબંધ હોય, ઉષ્ણ કટિબંધ હોય અને સમશીતોષ્ણ કટિબંધ હોય, એટલે કે શીત કટિબંધ એટલે ઠંડો, ઉષ્ણ કટિબંધ એટલે ગરમ, અને સમશીતોષ્ણ એટલે નહીં ઠંડુ કે નહીં ગરમ. બરોબર, તો આ યાદ રાખવાનું. પહેલી અનુકૂળતા લખવાની, ડાંગર ઉષ્ણ કટિબંધીય ખરીફ પાક છે. ભેજવાળી આબોહવા, જો અહીંની અનુકૂળતા શરૂ થઈ ગઈ, ભેજવાળી આબોહવા, અહીંયાથી બે વાતનો પ્રશ્ન શરૂ થાય છે. મેં તમને હમણાં કીધું ને આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો, એને કેવી આબોહવા જોઈએ, તો ભેજવાળી આબોહવા 20 સેલ્સિયસ તાપમાન, 20 અંશ સેલ્સિયસ તાપમાન, બરોબર, આટલું એને તડકો બહુ ઓછો જોઈએ. ડાંગરને બહુ તડકાની જરૂર નથી, 20 સેલ્સિયસ તાપમાન હોય તો બહુ સરસ પાક થાય છે. નદીના કાંપવાળી ફળદ્રુપ જમીન, નદીના કાંપવાળી ફળદ્રુપ જમીન અને 100 સેમી થી વધુ વરસાદ, 100 સેમી થી વધુ વરસાદ, આ 4 એની અનુકૂળતા થઈ. 5 મિત્રો, હમણાં જ મેં તમને ચર્ચા કરી, અહીંયાથી આ 4 મુદ્દા છે એ 2 માર્કના છે. હવે જો આ એક ઉદાહરણ મેં લખ્યું છે, હવે બધા જ પાકમાં આ નિશાની તો તમારે કરવાની છે, એની જમીન, એનું તાપમાન, એની આબોહવા અને એનો વરસાદ, બરોબર, અને એ કયા પ્રકારનો પાક છે. આપણે લખીએ છીએ આખી ટૂંકમાં 3 માર્કની, ભારતના
મુખ્ય ધાન્ય પાક તરીકે ડાંગરનો પરિચય આપો. હવે જુઓ પહેલું જે રાજ્ય છે ને ત્યાં જનરલાઇઝ કરવાનું, કારણ કે પહેલું રાજ્ય છે એ તમને નકશાનું રાજ્ય હોય, બરોબર. હું તમને જ્યારે કરાવું ત્યારે કરજો. ઓછા વિસ્તાર વરસાદ વાળા વિસ્તારો છે તો આપણે આપણે જોઈ ગયા ક્યાં રાજ્યમાં ઓછો વરસાદ પડે છે, તો પંજાબ હરિયાણા અને યુપીમાં વરસાદ પડતો નથી. એટલે ઓછા વરસાદ વાળા જે રાજ્યો છે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ત્યાં સિંચાઈ થી આ પાક લેવાય છે. ઓછા વરસાદ વાળા રાજ્યો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે. જ્યાં વરસાદ ન પડતો હોય ત્યાં સિંચાઈ હોવી જરૂરી છે, એટલે કૃત્રિમ પાણી હોવું જરૂરી છે, કાં તો બહુ મોટી નદી હોવી જોઈએ, કાં તો બહુ મોટો બંધ હોવો જોઈએ. તો પંજાબમાં વાખરા નાંગલ બંધ છે એટલે સિંચાઈ મળી રહે છે. એટલે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઓછા વરસાદ વાળા રાજ્યો છે, એટલે ત્યાં આ પાક છે એ સેનાથી લેવાય છે, સિંચાઈથી લેવાય છે. આવડતા મુદ્દા આપણે જોઈએ. હજી આપણે ટૂંકમાં પૂરી થઈ નથી, આપણી ડાંગરની ટૂંકમાં ચાલુ છે. ત્રણ માર્ક માટે અગત્યનો પ્રશ્ન, ભારતના ધાન્ય પાક તરીકે ડાંગરનો પરિચય આપો અથવા ડાંગરની માહિતી આપો. ડાંગરની ખેતીમાં વધુ માનવ શ્રમની જરૂર છે. ડાંગરની ખેતીમાં વધુ માનવ શ્રમની જરૂર છે. જે ઘઉંના લેના ખેતર હોય તો એમાં તો એક વ્યક્તિ છે એ આગળ બિયારણ આવવાનું રોકતું જાય તો ચાલે. તમે ડાંગરનું ખેતર નહીં જોયું હોય મિત્રો, ડાંગરના ખેતરમાં નાની નાની ક્યારીઓ બનાવવામાં આવે ચોરસ ચોરસ, અને એક ક્યારીમાં એક જ ડાંગરનો રોપો હોય, એક જ રોપો ચોખવામાં આવે. બાકી તમે જુઓ ઘઉંના અને જુવારના અને મકાઈના ખેતરમાં એક સાથે દાણા નાખવામાં આવે, એમાં ક્યારા કરવાની જરૂર ન હોય. જ્યારે ડાંગરના ખેતરમાં નાની નાની ક્યારીઓ કરવી પડે અને એ ક્યારીઓ 24 કલાક પાણીથી ભરેલી રાખવી પડે. તમે ડાંગરના ખેતરમાં કામ કરતા મજૂરો જોયા હોય તો તમને ખબર હોય, જુઓ તમારા મટીરિયલમાં પણ ચિત્ર આપેલું છે કે નાની નાની છૂટી છૂટી ક્યારીઓમાં પાણીથી ડૂબેલી છે. પછી તૈયાર થયેલા ડાંગરનો ઉભો પાક છે અને પછી એમાંથી કાઢેલા ચોખા છે, જુઓ ત્રણેય ચિત્રમાં, બરોબર છે. હવે તમારો નકશાનો રાજ્ય પશ્ચિમ બંગાળ નીચે અંડરલાઈન કરો. પશ્ચિમ બંગાળ અહીંયા હું એને જુદું પાડું છું કારણ કે નકશાનો છે પશ્ચિમ બંગાળ. પછી તો તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા, બિહાર, ઓરિસ્સા મુખ્ય રાજ્યો છે. પણ મુખ્ય તમને એમ આપે કે તમને આપેલા ભારતના નકશામાં ડાંગર ઉત્પન્ન કરતો પ્રદેશ દર્શાવો, એટલે તમારે પશ્ચિમ બંગાળ જ દર્શાવવાનું, કારણ કે ભારતની અંદર સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ રાજ્યમાં થાય છે. ગુજરાતમાં ક્યાં થાય છે, તો ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, ખેડા, આણંદ ઘણા બધા જિલ્લા છે, પણ ગુજરાત તમને પૂછાતું નથી, ભારત પૂછાશે પશ્ચિમ બંગાળ. ડાંગર વધુ પાણીની જરૂરિયાત વાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે. ડાંગરના પાકને વધુ પાણીની જરૂરિયાત હોવા છતાં ફુવારા પદ્ધતિથી
ઓછા પાણીથી પણ પાક લેવામાં આવે છે. બરાબર, ફુવારા પદ્ધતિ એટલે ખેતરની અંદર આ રીતે બંને બાજુ પાઇપ નાખ્યા હોય, આમાં ફુવારા થતા હોય, પાણીના દૂર દૂર સુધી ફોર્સથી પ્રવાહ આવતો હોય એટલે આમ ફુવારા થતા હોય એટલે આજુબાજુ પાણી મળી જાય. તો મિત્રો આ થઈ ડાંગરની ટૂંકનો. ફરીવાર બોલું છું, મુદ્દા જોજો શું પહેલા લખવાનું. બરોબર, અનુકૂળતા બધી એક સાથે આવવી જોઈએ. એવું ન થાય કે ત્રીજા મુદ્દામાં આપણે વરસાદ લખી લીધો પછી છેક છઠ્ઠા મુદ્દામાં તાપમાન આવ્યું. જ્યારે એની અનુકૂળતા આવશે ત્યારે બધી અનુકૂળતાઓ એક સાથે જ આવશે. બરોબર, તો સૌથી પહેલા લખો કે ભારતનો જે કુલ વાવેતર વિસ્તાર છે એના 75% વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. બીજો મુદ્દો લખો, ડાંગર એ સૌથી મહત્વનો ધાન્ય પાક ગણાય છે. ત્રીજો મુદ્દો લખો, વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની અડધી વસ્તી ધાન્ય પાકમાં એટલે કે ખોરાકમાં ડાંગરનો ઉપયોગ કરે છે. ચોથો મુદ્દો લખો, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ છે. પાંચમો મુદ્દો લખો, ડાંગર ઉષ્ણ કટિબંધીય ખરીફ પાક છે. છઠ્ઠો મુદ્દો લખો, તેને ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. સાતમો, 20 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ છીએ. આઠમો, નદીના કાંપની ફળદ્રુપ જમીન જોઈએ છીએ. નવમો, 100 સેમી કરતા વધુ વરસાદની જરૂર પડે છે. જ્યાં ઓછા વરસાદ વાળા રાજ્યો છે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ત્યાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. ડાંગરની ખેતીમાં વધુ માનવ શ્રમની જરૂર પડે છે. પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર વગેરે પણ મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં સુરત, તાપી, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે. પશ્ચિમ બંગાળમાં લેવાતો વર્ષમાં 2-3 વાર ડાંગરનો પાક લેવામાં આવે છે. ડાંગર વધુ પાણીની જરૂરિયાતવાળો પાક હોવા છતાં ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી પણ એનો પાક લઈ શકાય છે. બરોબર, તો આ થયો આપણે મુખ્ય કૃષિ પાક ડાંગર. હવે આપણે જોઈએ ભારતના ધાન્ય પાક તરીકે ઘઉંની માહિતી આપો. હવે આપણે એ જ રીતે આ મેં તમને એટલે આખી ટૂંકમાં દેખ્યા સમજાવી કે પેટર્ન તમને સમજાઈ જવી જોઈએ કે આપણે આ રીતે ટૂંકમાં કરવાની છે. પણ આમાંથી નાનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે અનુકૂળતા તો આપણે કઈ રીતે લખવાની છે. તમને કયો પૂછાશે, કારણ આપો. ઘઉંને અનાજનો રાજા કહે છે, વિધાન સમજાવો 2 માર્ક. બરોબર, ઘઉંને અનાજનો રાજા કહે છે, શું કામ, વિધાન સમજાવો. મુખ્ય ધાન્ય પાક તો ડાંગર છે, છતાં અનાજનો રાજા છે એ ઘઉં છે. પહેલો જ મુદ્દો લખો, ડાંગર પછી દેશનો મહત્વનો પાક ઘઉં છે. ડાંગર પછી જો આપણા દેશનો કોઈ મહત્વનો પાક હોય તો એ ઘઉં છે. 1/3 પાક ઉપર ખેતી કરવામાં આવે છે. 1/3 પાક પર ખેતી કરવામાં આવે છે. જો ડાંગરને કેટલામાં થતી હતી, 75% વાવેતર વિસ્તાર હતો, જ્યારે અહીંયા 1/3 ભાગમાં ખેતી કરવામાં આવે છે. પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે એટલે કે આપણે લોકો પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. હવે તમને ખાલી જગ્યામાં પૂછાય પશ્ચિમ ભાગમાં વસતા
ખોરાક ખાલી જગ્યા છે ઘઉં। ઘઉં એ ખાલી જગ્યા લોકોનો મુખ્ય ખોરાક છે, તો પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક છે। હવે જુઓ એની અનુકૂળતાઓ શરૂ થાય છે, બરાબર અન્ડરલાઈન કરી નાખીશ। સમશીતોષ્ણીય રવિ પાક છે, સમશીતોષ્ણીય રવિ પાક છે। જો ડાંગર ખરીફ પાક હતો, યાદ રાખતા જજો આ અનુકૂળતાઓ ખાસ। ઘઉં છે એ રવિ પાક છે, શિયાળામાં લેવાય છે, જ્યારે ડાંગર ચોમાસામાં લેવાય છે, બરોબર। કાળી ફળદ્રુપ બોરાળી જમીન, કાળી ફળદ્રુપ અને બોરાળો જમીન માફક આવે છે। 75 સેમી વરસાદ ની જરૂર છે। જો ઘઉંને કાળી જમીન જોઈએ એકદમ, પાછી ફળદ્રુપ જોઈએ એટલે કે એમાં અંદર કઈ હોવું જોઈએ નહીં, અને બોરાળો એટલે છે ચીકણી ગારાવાળી જમીન, એવી જમીનમાં ઘઉં સારા થાય છે। 75 સેમી જેટલો એને વરસાદ જોઈએ છે, 100 સેમી કરતા વધારે વરસાદવાળામાં એનું વાવેતર થતું નથી। ઓછા વરસાદવાળામાં, ઓછા વરસાદવાળા ભાગમાં સિંચાઈથી પાક લેવાય છે। આ તો તમે બધામાં લખી શકો આમને, કે જ્યાં વરસાદ ન પડતો હોય ત્યાં એ પાક લેવો હોય તો શું કરવાનું, તો સિંચાઈ હોવી જરૂરી છે, પછી એ કુવા હોય કે નહેર હોય, બરોબર। આ એની અનુકૂળતા છે। ઓછો વરસાદ હોય તો 100 સેમી કરતા વધુ વરસાદ વાળા ભાગમાં ઘઉં નો પાક લઈ શકાતો નથી। જ્યાં 100 સેમી કરતા વધુ વરસાદ પડતો હોય ત્યાં ઘઉં ઉગાડી શકાતા નથી, કારણ કે ઘઉંને 75 સેમી વરસાદ બહુ થઈ જાય છે, વધારે વરસાદ હોય તો એનો પાક લઈ શકાતો નથી। ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે। ઘઉંની ખેતીમાં હવે યાંત્રિકીકરણ એટલે કે યંત્રો આવી ગયા છે, યાંત્રિકીકરણ થયું હોવાથી ઓછા શ્રમની જરૂર પડે છે। પહેલાનો ખેડૂત હતો એ વહેલા સવારના બળદ ગાડું લઈને નીકળી જાય, તે છે દિવસ સાતમે ત્યારે ઘરે આવે, અને તોય હજી અડધું જ ખેતર ગળાયું હોય, શું કામ, કારણ કે હાથેથી ખેતી કરતો હતો, હાથેથી હળ ચલાવતો હતો। બળદ ત્યાં થાકી જાય, આખા ખેતરમાં હળ ચલાવતા કેટલી વાર લાગે, પણ હવે તો ટ્રેક્ટર થ્રેસર રીપર ડ્રીલ બધા પંપ આવી ગયા છે, એટલે હવે યાંત્રિકીકરણ આવી ગયું છે, એટલે હવે ખેતીમાં માનવ શ્રમની ઓછી જરૂર પડે છે। હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે આપણા દેશમાં। હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું એટલે કે ડબલ થઈ ગયું છે, કારણ કે વરસાદ સિંચાઈની પણ સગવડ થઈ ગઈ છે, યંત્રો આવી ગયા છે એટલે સમય બચી જાય છે, ઉત્પાદન વધ્યું છે એટલે ડબલ ઉત્પાદન બમણું થઈ ગયું છે। ઘઉંની ખેતી પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે। નકશાનું રાજ્ય પંજાબ, ઘઉંનું કોઠાર કહેવાય છે, પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે। નકશાનું રાજ્ય પંજાબ, તમને ઘઉં પૂછાય તો પંજાબમાં સંજ્ઞા દર્શાવવાની છે, આપણે નકશા કરશું ત્યારે ખબર પડશે। તો આગળના મુદ્દા જોઈએ, જો આ એની અનુકૂળતા છે, સમશીતોષ્ણીય રવિ પાક છે, કાળી ફળદ્રુપ બોરાળો જમીન માફક આવે છે, 75 સેમી વરસાદની જરૂર છે, ઓછા વરસાદ હોય તો સિંચાઈથી પાક લેવામાં આવે છે, પણ 100 સેમી કરતા વધુ
વરસાદ હોય તો ઘઉંનો પાક લઈ શકાતો નથી. હવે આપણે આગળના મુદ્દા જોઈએ. હજી ઘઉંની આપણે ટુકડોન છે એ ચાલુ છે, પૂરી નથી થઈ. ડાંગર, ઘઉં આ બધા અગત્યના પાક છે જે તમને પરીક્ષામાં પૂછી શકાય. દેશમાં કુલ ઉત્પાદન જે થાય છે એમાં બે તૃતીયાંશ ભાગ તો એકલા આ રાજ્યનો. કયા રાજ્યનો? પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ. આખા દેશમાં જેટલું ડાંગર ઘઉંનું ઉત્પાદન થાય છે ને એમાં બે તૃતીયાંશ ભાગ તો આ ત્રણ રાજ્યોનો જ છે. એટલે એમ સમજાવવા માંગે છે કે આ ત્રણ રાજ્યોમાં એટલા બધા ઘઉં થાય છે કે એક બાજુ દેશના બધા ચોખા હોય ને એક બાજુ આ ત્રણ રાજ્યોના ચોખા હોય. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધારે છે. મેં તમને કીધું ને પંજાબમાં સૌથી મોટી નદી છે સતલજ અને બે બંધ છે ભાખરા અને નાંગલ, એટલે પાણી પુષ્કળ મળે છે એટલે આ રાજ્યોમાં પાક વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે અગત્યનો મુદ્દો, પંજાબમાં નહેરોના પાણીને લીધે વિપુલ પાક, વિપુલ એટલે ઘણો બધો અડક થાય છે. તેથી અંડરલાઈન કરો પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. આ પણ તમને પૂછાય, વિધાન સમજાવો. પંજાબને ઘઉંનો કોઠાર સાથી કહેવાય છે તો ત્યાં નહેરની સગવડ છે. આગળ અનુકૂળતા લખવાની, એટલે પંજાબને ઘઉંનો ભંડાર કહેવાય છે, ઘઉંનો કોઠાર કહેવાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત આ બધી જગ્યાએ ઘઉં થાય છે, બરોબર વાવેતર થાય છે, આપણે ત્યાં થાય છે, પણ પંજાબ જેટલું નહીં. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે, અંડરલાઈન કરજો. આપણે ગુજરાતમાં જે ભાલ વિસ્તાર છે ત્યાં જે ઘઉં થાય છે એ ભાલમાં થતા હોવાથી એ ઘઉંનું નામ છે ભાલિયા ઘઉં. ભાલિયા ઘઉં થાય છે પુષ્કળ, એની ડિમાન્ડ ખૂબ હોય છે, ખૂબ મોંઘા હોય છે, ખાવામાં ખૂબ સારા, સૌથી મોંઘા ભાલિયા ઘઉં. ઘણા લોકો એને છાસિયા ઘઉં પણ કહે છે. આપણે અમદાવાદ જઈએ, બરોડા જઈએ ત્યારે તમે ગંદુકાને એ સાઈડ જાઓ, મીઠાના આગરો જે આવે છે આખો ભાલ પ્રદેશ છે. વેળાવળથી વેળાવદરથી આગળ અભયારણ્ય આવે છે ને વેળા વગર, ત્યાંથી આગળ બધો ભાલ પ્રદેશ કહેવાય. તો ભાલની અંદર જે ઘઉં થાય છે એ ભાલિયા ઘઉં કહેવાય છે ગુજરાતમાં, અને ખૂબ સારા ઘઉં હોય છે. એટલે તમને એવો એમસીક્યુ પણ પૂછાય, ખાલી જગ્યા પણ પૂછાય કે ગુજરાતમાં ક્યાં ઘઉં થાય છે, તો ભાલિયા ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. ભલે ડાંગર વધારે ખવાય છે પણ આપણે જે બાજરાના રોટલા, મકાઈના રોટલા, જારના રોટલા કે ચોખાની વાનગી ખાઈએ એ બધામાં ઘઉં શ્રેષ્ઠ છે. શા માટે શ્રેષ્ઠ છે? કારણ કે તમે જુઓ કે સૌથી વધુ વાનગી ઘઉંના લોટમાંથી બને છે. તમે એકવાર જ્યારે નવરાશનો સમય હોય, ટાઈમ પાસ કરવા માટે ત્યારે કાગળ લઈને બેસજો, મોટા મોટી દીદી હોય, મોટો ભાઈ હોય, મમ્મી હોય, આંટી હોય એને પાસે રાખીને બેસજો કે મને યાદી કરાવડો. એક ચણાના લોટમાંથી બનતી વાનગીઓની યાદી કરજો, ચોખાના લોટમાંથી બનતી વાનગીઓની યાદી કરજો, મકાઈના લોટમાંથી બનતી વાનગીઓની યાદી કરજો, અને ઘઉંના લોટમાંથી બનતીઓની યાદી કરજો. તો લાંબામાં લાંબુ લિસ્ટ ઘઉંની વાનગીનું થશે. ઘઉંની ઘઉંના લોટમાંથી આપણે રોજિંદા રોટલી, બરોબર, પૂરી, થેપલા, ખાખરા, ખારી, બિસ્કીટ, બ્રેડ, લાપસી, શીરો, ચૂરમું, કેટલું હજી તો આપણે યાદ નથી આવતું. લાંબામાં લાંબી યાદી ઘઉંની બને, એટલે સુખડી, પાવ, બધા જ પ્રકારના અમુક કેક, બિસ્કીટ આ બધી વાનગીઓ બને છે. અને બધા અનાજ કરતા ઘઉંમાંથી રોટલી,
જાડા ધાન્યો કહેવામાં આવે છે. જાડા ધાન્યો એટલે કેવા ધાન્યો કે
તમે એક બાજુ હાથમાં ઘઉંનો લોટ લઈને આમ કરજો અને એક બાજુ બાજરાનો કે મકાઈનો કે જારનો કરજો તો ઘઉંનો લોટ એકદમ પાવડર જેવો લીસો લાગશે જ્યારે બાજરાનો લોટ છે એમાં થોડો તમને આમ કણકી આવતી હોય કણીદાર લાગે થોડો જાડો લાગે આપણે ઢોકળાનો લોટ દળાવીએ છીએ તો જાડો હોય છે બરોબર ભાખરીનો પણ ઘણા લોકો જાડો આવે છે એટલે આ ત્રણેયને જાડું ધાન્ય કહેવામાં આવે છે આપણા આંતરડાને સાફ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાડું ધાન્ય ઘઉંમાંથી જ મેંદો બને તો મેંદો તો જેલ છે આપણે જે બિસ્કિટ બ્રેડ પાઉ ને બધું ખાઈએ છીએ બધામાં મેંદો છે મેંદો છે એ આંતરડા સાથે ચોંટી જાય જેટલો લોટ ઝીણો એટલો આંતરડા સાથે ચોંટી જાય આંતરડા સાથે ચોંટે એટલે આપણી જે રોજિંદી ક્રિયાઓ છે કબજિયાત થઈ જાય સ્ટૂલ પાસ ન થાય એટલે આપણે બીમાર પડીએ બધા જ રોગનું કારણ પેટ છે પણ આપણને સૌથી વધુ એ જ ભાવે છે એટલે મિત્રો મેંદાનો ઉપયોગ ઓછો કરવાનો મેગી તો નહીં જ ખાવાની એકલી મેંદામાંથી બને છે એનો મસાલો પણ એટલો જ ખરાબ હોય છે તમારા આંતરડાને બગાડી નાખે નાની ઉંમરમાં જાડું ધાન્ય જેમ બને એમ આખું અનાજ ખાઓ જાડું ધાન્ય ખાઓ તો આપણું પેટ સુધરે આંતરડા સુધરે તો બાજરી ઘઉં અને આપણે જોઈએ જુવાર ડાંગર અને ઘઉં પછી ભારતમાં સૌથી ઉત્પાદન કરતું ધાન્ય જુવાર છે ડાંગર અને ઘઉં પછી ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ડાંગર પહેલા થાય પછી ઘઉં અને પછી જુવારનું થાય છે એટલે પહેલા તો ડાંગરનું જ લખવાના ડાંગર અને ઘઉં પછી જો ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું હોય તો એ જુવારનું છે દક્ષિણના પ્રદેશમાં સૂકા ઓછા વરસાદવાળામાં આ વાવેતર થાય છે જુઓ ઉત્તરમાં નથી થતું દક્ષિણના પ્રદેશમાં સૂકા વિસ્તારવાળા સૂકા વિસ્તારમાં વાવેતર થાય છે હવે સૂકો વિસ્તાર નામ આવે તો તમને ખબર પડવી જોઈએ કે એને બહુ વરસાદની જરૂર પડતી નથી એટલે એ સૂકા વિસ્તારમાં પણ થાય છે હવે જુઓ એનો અનુકૂળતા લખું છું જુવાર ખરીફ અને રવિ પાક છે જુવાર ખરીફ અને રવિ પાક છે એટલે ચોમાસામાં પણ ઉગાડાય છે અને શિયાળામાં પણ ઉગાડાય છે 20 થી 30 તાપમાન જોઈએ છે 20 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ તાપમાન જુવારના પાકને 20 થી 30 જેટલું તાપમાન જોઈએ છે 50 સેમી જેટલો વરસાદ 50 સેન્ટીમીટર વરસાદ અને કાળે અને કોરાળો જમીન માફક આવે છે કાળી અને ગોરાળો જમીન એને માફક આવે છે આ તમારો બે માર્કનો પ્રશ્ન મિત્રો જુવાર ખરીફ અને રવિ પાક છે 20 થી 30 તાપમાન જોઈએ છે 50 સેમી જેટલો એને વરસાદ જોઈએ છે અને કાળી ગોરાળો જમીન માફક આવે છે આ બે માર્કનો પ્રશ્ન થયો ટૂંકમાં તમને જુવારની નહીં પૂછાય પણ અનુકૂળતા ચોક્કસ પૂછી શકાય એટલે હવે નકશાનું રાજ્ય તો સૌથી વધુ જુવાર મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રની નીચે અંડરલાઈન કરો મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ આ બધા રાજ્યોમાં જુવારનો પાક થાય છે પણ જ્યારે આપણે નકશામાં દર્શાવવાનું આવશે ત્યારે આપણે જુવાર મહારાષ્ટ્રમાં સામના કરવાની રહેશે ગુજરાતમાં જુવારનું વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે ગુજરાતમાં જુવારનું વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે બરોબર કે પૂછાય તમને કે ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે તો સુરત અને તાપી જિલ્લામાં થાય છે
જુવાર લીલા પશુના ચારા તરીકે વપરાય છે. જુવાર લીલા પશુ ચારા તરીકે વિશેષ વપરાય છે. વધારે ખાવા કરતા એનો ઉપયોગ ક્યાં થાય છે? ખાય છે લોકો ઓછા, પણ લીલો ચારો પશુને બે પ્રકારના ચારા આપવામાં આવે, સૂકો ચારો અને લીલો ચારો. તો ઘણા ખેડૂતો હોય ને, બહુ મોટી જમીન હોય તો ત્રણ ભાગમાં પોતાનું ધાન્ય કે કઠોળ વાવતા હોય ને એક ભાગમાં ખાસ પશુ માટે જુવારનું વાવેતર કરતા હોય, આખા વર્ષનો સ્ટોક કરી રાખે કે પશુઓને લીલા ચારા તરીકે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ મિશ્ર આપણે મિત્રો જુવારની ચર્ચા. હવે આપણે કરીએ છીએ બાજરી. જો એમાંથી એમસીક્યુ તો બધામાંથી એક એક અગત્યનો હોય જ છે. દાખલા તરીકે આમાંથી એક એમસીક્યુ સૌથી નવો કયો નીકળો? તો કે જુવારનો ઉપયોગ વિશેષ ક્યાં થાય છે? તો લીલા પશુ ચારા તરીકે થાય છે, બરોબર. હવે આપણે જોઈએ બાજરી. જો બાજરીમાં પહેલું જનરલ લઈ કરવાનું છે, બાજરીમાંથી તમને બીજું કાંઈ ન પૂછાય, પણ આવું પૂછાય કે બાજરી શ્રમજીવીઓનું ધાન્ય છે. જો શ્રમજીવી એટલે કેવા લોકો? જે સખત મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. શ્રમજીવીઓ જેનું કામ ખૂબ મહેનત વાળું છે, એ રોટલાથી જ ધરાય. રોટલી એને પચીસ આપો તો એનું પેટ ભરાય નહીં. એટલે શ્રમજીવી જે લોકો છે, ખોદકામ કરે છે આખો દિવસ, પાવડા અને તગારાની સાથે જેને મજૂરી કરવાની છે, એનું ધાન્ય છે મુખ્ય બાજરી. ઘણી બધી વાર પૂછાણો છે શ્રમજીવીઓનું મુખ્ય ધાન્ય બાજરી અથવા બાજરી ખાલી જગ્યાનું ધાન્ય છે. તો શ્રમજીવીઓનું 20-30 તાપમાન, બાજરીને 20 અંશ સેલ્સિયસ થી 30 અંશ સેલ્સિયસ તાપમાન, બરોબર, આટલું તાપમાન એને જોઈએ છે. 40-50 સેમી વરસાદ, 40-50 સેમી વરસાદ, હલકી રેતાળ જમીન, હલકી રેતાળ જમીન. જો વરસાદ કેટલો ઓછો જોઈએ છે, માત્ર 40-50 સેમી વરસાદમાં બાજરી થઈ જાય, તડકો પણ ઓછો જોઈએ છે, બરોબર. અને હલકી રેતાળ જમીન, જો રેતીવાળી જમીન જોઈએ છે, ફળદ્રુપ જમીન નહીં, જમીનની અંદર હલકું થોડું રેતીનું પ્રમાણ હોય એવી જમીન બાજરીને માફક આવે છે. નકશાનું રાજ્ય અંડરલાઈન કરો. રાજસ્થાનમાં સૌથી વધુ બાજરી થાય છે, રાજસ્થાન, ત્યાર પછી ઉત્તર પ્રદેશ. રાજસ્થાનમાં સૌથી વધુ નકશા માટે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે તેના રાજ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. અને ગુજરાતમાં અંડરલાઈન કરો, ગુજરાતમાં સૌથી વધુ બાજરી ક્યાં થાય છે? તો ગુજરાતમાં બનાસકાંઠા, આપણો જે બનાસકાંઠા જિલ્લો છે, માં સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ મિત્રો આપણે યાદ રાખવાનું છે, નકશા માટે રાજસ્થાન, ગુજરાતની અંદર બનાસકાંઠા. આટલા પ્રશ્નો તમને પૂછાય. બાજરી એ ખાલી જગ્યા લોકોનું ધાન્ય છે, શ્રમજીવીઓનું ધાન્ય છે, અથવા શ્રમજીવીઓનું ધાન્ય કયું છે? તો બાજરી ભારતના કયા રાજ્યમાં નકશા માટે? તો રાજસ્થાન. ગુજરાતમાં કયા જિલ્લામાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો બનાસકાંઠામાં. અને બાજરીના પાકની અનુકૂળતા, તો 20-30 જેટલું તાપમાન, 40-50 સેન્ટીમીટર વરસાદ અને હલકી રેતાળ જમીન એને માફક આવે છે. હવે આપણે જોઈએ મકાઈ, જુવાર, બાજરી અને મકાઈ. જો મકાઈમાં પણ તમને આવશે એમસીક્યુ આવશે, આ બધી ટૂંકમાં જ નહીં આવે, પણ આ બધામાંથી તમને એક એક શબ્દના પ્રશ્ન પૂછાય. મકાઈ
પાક છે. જો મકાઈ છે એ અનાજય છે, ખાવા માટેનો ધાન્ય પાક છે અને ખરીફ પાક છે એટલે કે ચોમાસામાં લેવામાં આવતો પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું વાવેતર સૌથી વધુ થાય છે. ડાંગર અને ઘઉં પછી પહેલા તો ડાંગર જ આવશે, ઘઉં પહેલું નહીં લખવાનું. વિશ્વમાં ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું વાવેતર વધુ થાય છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વની અંદર, ભારતમાં નહીં વિશ્વની અંદર મકાઈનું વાવેતર વધુ થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન. જો મકાઈમાં શું હોય તો મકાઈમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન. ઘઉંની જેમ એવા પણ ઘણા બધા તત્વો રહેલા છે, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી ઔદ્યોગિક પેદાશોમાં તેનો ઉપયોગ વધુ થાય છે. મકાઈનો ઉપયોગ જે ઉદ્યોગોની પેદાશો હોય, ઔદ્યોગિક પેદાશોમાં વધુ થાય છે. હવે આપણે એની અનુકૂળતા જોઈએ. ઢાળવાળી, કઠણ, પથરાળ, પાણી નિતારવાળી જમીન જોઈએ. જુઓ, ઢાળવાળી એકદમ ઢાળ હોય એવું, પથરાળ એટલે કે પોચી નહીં, પાણાવાળી, પથરાળ, ઢાળવાળી, પથરાળ, કઠણ, પાણી નિતારવાળી. પાણી છે એ વહ્યું જાય એની જાતે, પાણી નીતરી જાય, ગાળમાંથી પાણી વહ્યું જાય એવી પાણીના નિતારવાળી જમીન, આ એની અનુકૂળતા બે માર્કમાં. ત્યાર પછી 50 થી 100 સેમી વરસાદ, 50 થી 100 સેમી વરસાદ. જો મકાઈને વરસાદ વધારે જોઈએ છીએ બધા બીજા પાક કરતા, 50 થી 100 સેમી, 21 થી 27 જેટલું તાપમાન, 21 સેલ્સિયસ થી 27 સેલ્સિયસ તાપમાન. મિત્રો આ બે વાત માટે તમારે યાદ રાખવાના મુદ્દા છે. ઢાળવાળી, પથરાળ, કઠણ, પાણીના નિતારવાળી જમીન, 50 થી 100 સેમી વરસાદ, 21 થી 27 તાપમાન. આ બે માર્કના પ્રશ્નમાં પૂછાય એવી અથવા મને ઓળખો તો આટલું આપ્યું હોય તો એ લખવાનું મકાઈની જ અનુકૂળતા છે. બરોબર, સૌથી વધારે પશુ આહાર પાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. પશુ આહાર માટે, પાણી માટે અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. અંડરલાઈન કરો નકશા માટે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ બધામાં થાય છે, પણ આપણે રાજસ્થાન યાદ રાખવાનું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પછી તો એક બે રાજ્ય લખો તો ચાલે, પણ તમને મુખ્ય રાજ્ય ખબર હોવી જોઈએ કે ક્યાં થાય છે. એટલે જુઓ, બાજરી પણ રાજસ્થાનમાં દર્શાવવાની, મકાઈ પણ રાજસ્થાનમાં દર્શાવવાની. ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી. ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, દાહોદ, સાબરકાંઠા જેમ બનાસકાંઠા બાજરીમાં છે એમ સાબરકાંઠા મકાઈમાં, અને અરવલ્લી જિલ્લામાં મકાઈનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં. ભારતમાં રાજસ્થાન. બરોબર, તો આ થઈ મકાઈની નોંધ. હું ફરીવાર બોલું છું મિત્રો, આમાં નથી આપ્યું પણ એક લખી લેજો તમે. પહાડી લોકોનો મુખ્ય ખોરાક છે, પહાડી લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે. જેમ આપણે બાજરીમાં જોયું ને કે બાજરી શ્રમજીવીઓનું ધાન્ય છે.
તમને પૂછાય કે પહાડી લોકોનો મુખ્ય ખોરાક કયો છે તો મકાઈ છે બરોબર મકાઈનો મુખ્ય ખોરાક ફરીવાર બોલું છું મકાઈ ધાન્ય ખરીફ પાક છે અહીંયા જ્યારે અનુકૂળતા લખો ને ત્યારે પહેલા ખરીફ પાક લખી નાખવા બરોબર મકાઈ ધાન્ય પાક છે અને ખરીફ પાક છે ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનો ઉત્પાદન વધુ થાય છે ડુંગરાળ પ્રદેશમાં છે જુઓ હું બોલી ની ત્રીજો જ મુદ્દો છે ડુંગરાળ પાક હોવાથી ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોફ્યુઅલ જેવા ઘટક હોવાથી ઔદ્યોગિક પેદાશોમાં તેનો વપરાશ વધી રહ્યો છે મકાઈના પાકને ઢાળવાળી પથરાળ કઠણ અને પાણીના નિતારવાળી જમીનમાં ફકાવે છે 50-100 સેમી જેટલો વરસાદ જોઈએ છીએ 21-27 જેટલું તાપમાન જોઈએ છીએ પશુ આહાર અને એના મકાઈના તેલ માટે તેનો ઉપયોગ છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર વગેરેમાં એનો પાક લેવાય છે અને ગુજરાતમાં પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લીમાં થાય છે મિત્રો અહીંયા આપણો સમય પૂરો થાય છે અહીંયા ધાન્ય પાકો પણ પૂરા થઈ ગયા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઠોળના પાકો શરૂ કરશું અને તેલીબિયા શરૂ કરશું બરોબર હોમવર્ક આપું છું લખી લેજો આ બંને ટૂંકમાં જ પાકી કરી નાખજો ખાસ ઘઉં અને ડાંગર અને બધી બીજા બધા પાકોની અનુકૂળતા પાકી કરી નાખજો એના જે મેં તમને અંડરલાઈન કરાવેલા શબ્દો છે એ પાકા કરી નાખજો બરોબર ચાલો આજનું હોમવર્ક લખી લો તમે Thank you.